शांति करण जग भरण मातु घड़न घना भवघात इथि नमे आदि नारायणी मातु विश्व रूप विराट। आज बात ही करवी है कि मां शक्ति कारण जारे जारे भक्तो एना नामनु स्मरण कर्यु छे, एना नामनु आराधन कर्यु छे, ई आवी अने हौथी पहला उभी छे। बात अस्थि विहेक पर पहलानी बात झालोद तालुकानु नानकडु खोबला जीवडु वेलपुरा गाम, वेलपुरा गामना पादरमा वसाया परिवारनु एक गरीब कुटुंब ઘરની માથે ગરીબી આંટો લઈ ગયો હોય, ટંક ટંક નું માંડ પૂરું થતું હોય, એમાં એક દાદા અને એક નાનકડી દીકરીઓ, દીકરીનું નામ કૈલાસબા, ગરીબ પરિવાર એટલે મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવે। એમાં એકવાર એવું બન્યું કે દાદા અને કૈલાસબા વેલપુરાથી લખનપુરા ગામે ખેતરમાં મજૂરી કરવા જાય છે, અને ત્યાં બરાબર એમ કહેવાય કે સવારનો સમય ભગવાન ભાસ્કર ઉદ્યાચલને ઓલરેથી એમ કહેવાય કે દૂધનો કટોરો પી અને નવખંડ ધરતીને અજવાળવા માટે નીકળ્યા હોય એવા સમયે માં દશામાં એ મીનાવાડાના પાદર વાળી માં, એ હાંડણી વાળી માં એમ કહેવાય કે ગરીબ વસાયાની દીકરી બા કૈલાસબાને મળે છે, માનો સાક્ષાત્કાર દીકરીને થાય છે। પણ જેને શક્તિ મળી હોય પછી એના રૂપ રંગ નોખા હોય સાહેબ, કારણ કે જેને માં મળી છે, જેને ભગવતી મળી છે।
ભગવતી મળી છે ઈજ ગામના માણો સામે મળે છે પણ ઓળખી નથી શકતા હો, કારણ શરીર કૈલાસબાનું હતું પણ એના રોમે રોમ માં ભગવતી દશા રમી રહી હતી. ભગવતી એમ કહેવાય કે એના રોમે રોમ રમી રહી હતી, એના રૂપ રંગ નોખા થઈ ગયા છે. એ માણો પૂછે છે, બેન કોણ છો બા? દીકરી ઓળખાણ આપે છે કે હું લક્ષ્મણની બેન છું, પણ ગોસ્વામી તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય બિના નર ભાવત નાહી. આટલી ઓળખાણ દેવા છતાં કોઈક ભાગશાળી માણસ ભગવતીને ઓળખી શકે ઓળખી નથી શકતા હો? અને એમાં એમ કહેવાય કે ધીમા 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 ડગલા માંડતા 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 કૈલાસ આગળ વધે છે. સામે ગામના બીજા માણસ હોય મળે છે. બીજા માણસ હોય એને પૂછવા જાય, પા કોણ છો બેન કોણ છો? પણ જે માને પૂછવા જાય એને એમ કહેવાય કે માં ભગવતી કાળકાના દર્શન થતા હોય, એ પાવાગઢના ડુંગરવારી માં ભગવતીના દર્શન થતા હોય. અને જેમ એમ કહેવાય કે પાવાના ડુંગર ઉપરથી માં કાળકા ગામમાં ઉતરી હોય એવું દ્રશ્ય દેખાય, ટોળું આગું વળી અને માને જગ્યા દે છે.
જગ્યા માંથી એમ કહેવાય કે રમતી 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 ભગવતી નીકળી જાય. માં ઘરે આવે છે, આવી અને એમ કહેવાય કે ખાટલા ઉપર જ્યાં માં ભગવતી બેહે, જેમ આસન ઉપર માં ભગવતી બેઠી હોય એમ ખાટલા ઉપર જઈને માં જે શરીરને લાંબુ કરે અને એના પગમાંથી કંકુ ખરવા માંડ્યો. ભાઈઓ, એ જ કૈલાસબાનો ભાઈ લક્ષ્મણ એમ માને છે કે હું આમ માને ન માનું, આમ કંકુ ખરે અને એને માં માનું નહીં, એને એક જ વાતે માનું, મારો દીકરો હાથ હાથ દીથી બીમાર પડ્યો છે અને જો આ ઘડી મારા દીકરાને રમતો કરી દેતો માનું માં છે, બાકી જગતમાં કોઈ દી માનું નહીં કે માં છે.